हेलो एवरीवन, आज હું તમારી સાથે શેર કરવાની છું જેલીની રેસીપી। આ જેલીમાં ફ્રેન્ડ્સ આપણે અગર જિલેટીન કાઈ જ યુઝ નથી કરવાના। જે તમારા ઘરમાં અવેલેબલ હશે એ જ ઇન્ગ્રેડિયન્ટ્સ થી તમે ઈઝીલી જેલી બનાવી શકશો। તો ફ્રેન્ડ્સ ચલો લેટ્સ સ્ટાર્ટ અવર રેસીપી। फ्रेंड्स जेली बनावा माटे मैं अहीं एक कप खांड लीधी छे अने एक कप नू मेजरमेंट लई अने आपणे एक कप पानी लईए छीए, मतलब एक कप खांड अने एक कप पानी लीधुं छे। अहीं मैं गुनो रस अने पानी मिक्स करीने अर्धो कप लीधुं छे अने 1/4 कप मैं कॉर्नफ्लोर लीधो छे। आपणे एने फटाफट लम्स ना पड़े एवी रीते हलावी लईशुं। पहेला फ्रेंड अत्यारे हुं जे जेली बनावी रही छुं ए हुं पाइनएप्पल फ्लेवर नी बनावी रही छुं। तो अहींया हुं एक चमची पाइनएप्पल एसेंस नाखुं छुं, तमे जोई शको छो। अने अहींया हुं एकदम सहेजज 1/8 स्पून जेटलो, मतलब चपटी जेटलो हूँ येलो कलर एड करू छू। फ्रेंड्स अत्यारे जे हूँ जेली बनावी रही छू ए अगर अगर के जिलेटिन नो यूज कर्या वगर बनावी रही छू, कारण के अगर अगर अने जिलेटिन ए एवी वस्तु छे के जल्दी थी मळती नथी, कोई मोटा स्टोर में मॉल में त्या पण क्यारेक क्यारेक तो नहीं मळती। तो फ्रेंड्स बाळकोने बहु ज पसंद होय छे, तो अत्यारे हुं आ रेसिपी शेर करू छुं के तमे विधाउट जिलेटिन अने अगर अगर वगर ज तमे घरे जेली केवी रीते बनावो। तो फ्रेंड्स अत्यारे आपणे गैस उपर मूक्या पहेला ज आ बधी ज इंग्रेडिएंट्स ने प्रोपरली मिक्स करी लीधी छे, तमे जोई शको छो। अने हवे आपणे एने गैस उपर लई लईशुं। तो फ्रेंड्स आपणे एने धीमा गैस उपर कंटीन्यू हलावानुं छे, कारण के कॉर्नफ्लोर आपणे अंदर एड कर्यो छे, तो कॉर्नफ्लोर नीचे बेसी ना जाय एनुं खास ध्यान राखवानुं छे। अने ज्यां सुधी एनी थीक कंसिस्टन्सी ना थाय त्यां सुधी आपणे एने हलावानुं छे। तो फ्रेंड्स तमे जोई शको छो 5-7 मिनिट जेवुं थयुं छे, आपणे एने कंटीन्यू हलावी रह्या छीए। तो आपणी आ जे જેલીનું જે લિક્વિડ હતું એ હવે તમે જોઈ શકો છો એની થીક કન્સિસ્ટન્સીમાં આવી રહ્યું છે। આપણે એને કન્ટિન્યુ સ્ટર કરી રહ્યા છીએ, હલાવી રહ્યા છીએ, નીચે બેસી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તમે જોઈ શકો છો હવે એના જ્યારે છાંટા ઉડવાની તૈયારી થઈ ગઈ છે, એ પણ તમે જોઈ શકો છો। આ એની નિશાની છે કે હવે આપણી જેલી જલ્દીથી બનવાની છે। અને ફ્રેન્ડ્સ જ્યારે આવી રીતે એના બબલ્સ ઉડતા હોય ત્યારે તમે ખાસ ધ્યાન રાખજો, આવી રીતે મોટા સ્પેચ્યુલાની મદદથી તમે એને હલાવજો કે જેથી કરીને તમારો હાથ થોડો બહાર રહે અને તમારા હાથ ઉપર છાંટો ના પડે। તો ફ્રેન્ડ્સ બસ હવે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી જેલીની કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે। અને જ્યારે આ જે આપણું મિશ્રણ છે એ ઠંડુ થશે એટલે એ પ્રોપર શેપમાં આવી જશે। તો ફ્રેન્ડ્સ હવે હું આ ગેસની ફ્લેમને બંધ કરી દઉં છું અને આને થોડું ઠંડુ થવા દઉં છું। તો તમે જોઈ શકો છો, તો ફ્રેન્ડ્સ આવી રીતે થોડાક આપણે એમાંથી વરાળ નીકળી જવા દઈશું થોડીક, અને પછી આપણે અહીંયા મેં એક બાઉલ લીધું છે કાચનું, તમે ગમે તેમાં તમારી પાસે કોઈ પણ ટ્રે કે ગમે તેમાં તમે એને સેટ કરી શકો છો, ચોકલેટ મોલ્ડ હોય કે કંઈ પણ, અને ના હોય તો ઇવન તમારી પાસે જો આઈસ ટ્રે હોય એમાં પણ તમે એને સેટ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ હવે હું આને આજે મેં બાઉલ લીધું છે એની અંદર હું ટ્રાન્સફર કરી લઉં છું। વાવ, તમે જોઈ શકો છો, અને આપણે આ જે છે જેલી એને આપણે રૂમ ટેમ્પરેચરમાં ઠંડી થવા દઈશું
કમ સે કમ એને ઠંડી થતા અને સેટ થતા એક કલાક જેવો ટાઈમ લાગશે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી આ જેલી રૂમ ટેમ્પરેચરમાં ઠંડી થઈ ગઈ છે. હવે હું એને એક કલાક માટે ફ્રીજમાં મૂકી દઉં છું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ આપણી જેલી એકદમ મસ્ત સેટ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ આના ઉપર મારા સને એક કટોરી રાખી દીધી હતી ભૂલથી, તો એના લીધે આ થોડો શેપ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે આ જેલીને આવી રીતે નાઇફના મદદથી આપણે બાઉલથી થોડી છૂટી કરી લઈશું અને હવે આપણે આને આવી રીતના ડીશ ઉપર લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી આ જેલી એકદમ મસ્ત બની છે. તમે જોઈ શકો છો આ આપણે જીલેટીન અને અગર અગર વગર બનાવેલી જેલી છે. તો હવે હું એના આવી રીતે પીસ કરી લઉં છું. તમને જે સાઈઝ પસંદ હોય એ સાઈઝના તમે પીસ કરી શકો છો. જો ફ્રેન્ડ્સ તમે આને આઈસ ટ્રેમાં તમે જો સેટ થવા માટે કાઢવાના હોય કે સ્ટીલના કોઈ વાસણમાં, તો તમે પહેલે એમાં નીચે ઘી અથવા બટર લગાવી દેજો કે જેથી કરીને ઈઝીલી અનમોલ્ડ થઈ શકે. અને જો તમારી પાસે સિલિકોન મોલ્ડ હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેવી મસ્ત બની છે ને આપણી જેલી. અને એનું સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો એકદમ ટ્રાન્સપરન્ટ અને સ્મૂથ છે આપણી જેલી. અને ફ્રેન્ડ્સ પાઇનેપલ ફ્લેવરની આ જેલી જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી બની છે ને. તો ફ્રેન્ડ્સ જો તમને આ રેસીપી પસંદ આવી હોય અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.